नमस्ते बाळको, आजे आपणे आ वीडियोमां आपणा तहेवारो विशे परिचय मेळवशुं। हवे आ जुओ बाळको, आ कयो तहेवार छे? तमने बधाने खबर छे, अहींया होळिका प्रहलाद ने खोळामां लईने बेठी छे अने होली दहन थाय छे। तमे बधाए प्रहलादनी वार्ता तो सांभळी हशे, सांभळी छे ने? आपणे लोको होळीना दर्शन करवा जईए छीए, बधा लाकड़ा छाणा बधुं भेगू करी अने होळीनुं दहन करवामां आवे छे अने धाणी दाळिया खजूरथी आपणे होळीनी पूजा करीए छीए अने होळीमां श्रीफळ હોમીએ છીએ। તમે બધા પણ ગયા જ હશો, ગયા છો ને બધા? હવે બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે, જે બાળકોનો પ્રિય તહેવાર કહી શકાય। બધા ઘણા બધા રંગોનો તહેવાર એટલે ધૂળેટી। તો તમે ધૂળેટીમાં રંગેથી રમ્યા છો ને? બધાને બહુ મજા આવે હો ભાઈ। હવે પોતપોતાના મિત્રોને આવી રીતે સરસ મજાના રંગ રંગી અને મસ્તી કરવાની બહુ મજા આવે। આ તહેવાર નાના મોટા સૌનો પ્રિય તહેવાર છે। આ તહેવારમાં આપણે એકબીજાના સાથે જો કોઈ દુઃખ થયું હોય તો એ ભૂલી અને એકબીજાને રંગ લગાડે છે। એટલે આ હોળીનો તહેવાર અને ધૂળેટીનો તહેવાર એ આપણા માટે બહુ અગત્યનો તહેવાર છે। બહુ સરસ રીતે આપણે તેની ઉજવણી કરીએ છીએ અને આપણા જીવનની અંદર રંગ પૂરીએ છીએ। નાના બાળકો તો પિચકારીથી પણ રંગ ઉડાડે છે, મંદિરોમાં પણ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। હવે આ જુઓ બાળકો, આ નવરાત્રિનો તહેવાર છે। નવરાત્રિમાં આપણે ગરબા ગાઈએ છીએ, માતાજીની આરાધના કરીએ છીએ, ગરબાનું સ્થાપન કરીએ છીએ અને 9 દિવસ સુધી આપણે માતાજીનો ગુણગાન ગાઈએ છીએ। ઘણા લોકો 9 દિવસ એકટાણા અને ઉપવાસ પણ કરે છે, તેની વિશેષ પૂજા પણ કરતા હોય છે। તો નવરાત્રિનો તહેવાર એ હિન્દુ સંસ્કૃતિનો અગત્યનો તહેવાર છે। 9-9 દિવસ લોકો ગરબે ઘૂમે છે, ગરબા ગાય છે, ગરબાના મોટા મોટા આયોજનો થાય છે, નાની શેરીમાં, પાર્ટી પ્લોટમાં, ફ્લેટમાં, મોટા મેદાનોમાં ગરબાનું આયોજન થાય છે અને બધા સરસ મજાના રંગબેરંગી કપડાઓ પહેરી અને નવરાત્રિની ઉજવણી કરે છે। તમને બધાને પણ ગરબા ગાવા ગમતા હશે, તમે છે ને? હવે આ જુઓ બાળકો, આ કયો તહેવાર છે? તો આ રક્ષાબંધનનો તહેવાર છે। બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે। ભાઈ બહેનનો આ તહેવાર એકબીજાની વચ્ચે ખૂબ જ પ્રેમ વધારે છે। ભાઈ અને બેન બંનેને વચ્ચે પ્રેમ તો હોય જ છે, પણ આ તહેવારથી તે દ્રઢ બને છે। નાના ભાઈઓ એ પોતાની બેનને સરસ મજાની ગિફ્ટ આપે છે અને આ તહેવાર એવું નથી કે નાના બાળકો જ ઉજવે છે, મોટાઓ પણ આ તહેવાર ઉજવે છે। ભાઈ અને બહેન મોટા થઈ ગયા હોવા છતાં પણ આ દિવસે એકબીજાના ઘરે જાય છે, રાખડી બાંધે છે અને ભેટ મેળવે છે બહેન, અને આવી રીતે આ તહેવાર ઉજવે છે। હવે આ જુઓ બાળકો, આ કયો તહેવાર છે? તો આ ઉત્તરાયણનો તહેવાર છે। આ બધા બાળકોનું પ્રિય તહેવાર છે, બધાને પતંગ ઉડાડવા તો ગમતા જ હોય છે। આ તહેવારને ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ખીયર વગેરે નામથી ઓળખવામાં આવે છે। આ દિવસે લોકો આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડે છે, અગાસીમાં ભેગા થાય છે અને
પતંગ ઉડાડવાની મોજ માણે છે, સાથે દાળિયા, શીંગ, તલ, એની ચીકી અને લાડવા ખાય છે અને આ તહેવાર ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર વિશે એક ખાસ જાણવાનું કે હંમેશા આ તહેવાર તારીખ પ્રમાણે એટલે કે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સમજી ગયા બાળકો? આ જન્માષ્ટમીનો તહેવાર છે. જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાનના નો જન્મદિવસ, એટલે કે કાનુડાનો જે દિવસે જન્મ થયો તે દિવસે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. તમે લોકોએ વાર્તા તો સાંભળી જ હશે કે કાનુડાનો જન્મ ક્યાં થયો છે? જેલમાં. ત્યાંથી તેના પિતા તેને મૂકવા જાય છે, તો આવી રીતે નદીની અંદરથી પસાર થાય છે. તો નાનકડો એવો કાનુડો જોયો ને બધાએ? આ દિવસે મટકી ફોડના કાર્યક્રમો પણ થાય છે. આવી રીતે મિત્રો એકબીજા ઉપર ચડી અને ઉપર ચડાવેલી મટકીને ફોડે છે અને મટકી ફોડનો આનંદ પણ લેતા હોય છે. આવા બહુ મોટા મોટા આયોજનો થાય છે અને મોટા ઇનામ પણ રાખવામાં આવતા હોય છે. ગુજરાતની બહાર ઘણી બધી જગ્યાએ આવા આયોજન થાય છે અને મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન અને 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન, આ બે દિવસ આપણે રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવીએ છીએ. શાળાઓમાં, મોટી ઓફિસોમાં ધ્વજવંદન કરવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને દેશના વડાપ્રધાન પણ આ દિવસે ધ્વજવંદન કરે છે. બરાબર ને બાળકો? હવે આ જુઓ બાળકો, આ ઈદનો તહેવાર છે. મુસલમાનનો આ પ્રિય તહેવાર છે અને ઈદના દિવસે તે લોકો મસ્જિદમાં જઈને નમાઝ પઢે છે અને નમાઝ પૂરી થયા પછી એકબીજાને ઈદ મુબારક કહે છે. નાના બાળકો વડીલોને પગે લાગી અને આશીર્વાદ મેળવે છે. તો ઈદનો તહેવાર એ એક ધાર્મિક તહેવાર કહેવાય છે, પણ એ મુસલમાનોનો તહેવાર છે. આપણે જે જોયા એ બધા જુદા જુદા તહેવારો કહી શકાય. હવે આ જુઓ બાળકો, આ કયો તહેવાર છે? તો આ દીપોત્સવી એટલે કે દિવાળીનો તહેવાર છે. દિવાળીના તહેવારમાં આપણે દીવાઓ કરીએ છીએ. બરાબર ને? હિન્દુ સંસ્કૃતિમાં દિવાળીનો તહેવાર એ ખૂબ જ અગત્યનો તહેવાર છે. બધા જ લોકો તેની ઉજવણી કરે છે. તે દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને નવા ચોપડા બને છે, સરસ મજાની રંગોળી દોરવામાં આવે છે આંગણામાં અને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. બધા નવા કપડાં પહેરે છે, એકબીજાને શુભકામના આપે છે અને રાત્રે તમને ખબર છે શું છે આ બધું? ફટાકડા. તો રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે અને આવી રીતે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. બાળકો, ફટાકડા તો તમને બધાને પણ ખૂબ જ ગમતા હશે, ગમે છે ને? તમે લોકોએ ફોડ્યા પણ હશે. બરાબર છે? જુઓ કેટલા બધા જુદા જુદા ફટાકડા અહીંયા બતાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ આતશબાજીનો પ્રોગ્રામ પણ થાય છે. ખૂબ સરસ રીતે આકાશની અંદર આતશબાજી કરવામાં આવે છે અને દિવાળીની રાત્રે ઉજવવામાં આવે છે. બીજે દિવસે નવું વર્ષ શરૂ થાય છે. હવે આ જુઓ બાળકો, આ કયો તહેવાર છે? તો અહીંયા ક્રિસમસ ટ્રી આપવામાં આવ્યું છે,
એટલે કે ક્રિસમસનો, જેને આપણે ગુજરાતીમાં નાતાલ કહીએ છીએ, નાતાલનો તહેવાર છે, તે ખ્રિસ્તીઓનો તહેવાર છે અને દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હોય છે. આવા નાતાલના વૃક્ષને શણગારવામાં આવે છે અને તેમાં જુદી જુદી ભેટ લટકાડવામાં આવે છે. નાતાલના દિવસે રાત્રે સાન્તાક્લોઝ આવે છે અને નાના બાળકોને ભેટ લઈ આવે છે અને આવી એક લોકવાયકા છે. હવે આ જુઓ બાળકો, આ કયો તહેવાર છે? તો તમને બધાને ખબર છે, આ રાવણ દહનનો તહેવાર એટલે કે દશેરાનો તહેવાર છે. તમે બધાએ રાવણ દહન જોવા તો ગયા જ હશો. એ દિવસે રામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો યુદ્ધની અંદર, એટલે દશેરાનો તહેવાર એ દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિની અંદર દશેરાના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો અને લોકોને રાવણના જુલમમાંથી બચાવ્યા હતા. હવે આ જુઓ, આ પર્યુષણનો તહેવાર છે. આ જૈન લોકોનો તહેવાર છે. એ લોકો એક અઠવાડિયા માટે મનાવવામાં આવે છે. એ તહેવાર દરમિયાન દેરાસરમાં જઈને તે લોકો આરાધના કરે છે અને છેલ્લા દિવસે બધા પાસે મિચ્છામી દુક્કડમ કહી અને ભૂલની માફી માગે છે.